સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. નિમિના રૂપમાં છે, જ્ઞાન માયગું છે, આપના પ્રભાવથી પલકારાના રૂપમાં તો હું રહું છું, પણ છેલ્લે પાંપણોના હિસાબે કંઈ થાય નહીં, અને ઉત્પન્ન તો કરવો પડે. યજ્ઞની પૂર્ણાહુતિ કરવી હોય તો યજમાન વિના ન થાય. અરણી મંથન કર્યું અને અરણી મંથનની અંદરથી એક બાળક ઉત્પન્ન થયો. મંથન કરવાથી ઉત્પન્ન થયો એટલે બધાએ કીધું આનું નામ રાખો બધા મિથી. એનું નામ મિથી પાડવામાં આવ્યું. પિતાના શરીરથી નીકળ્યો, નિમિના શરીરમાંથી જે નીકળ્યો એટલે બધા શરીર વિનાના માંથી જે શરીર નીકળ્યું, જેનું શરીર ન હતું એટલે એ નિમિના વંશને વિદેહ કહેવાનો, શરીર વિનાનો એટલે એ વિદેહ વંશ થયો. અને એ વિદેહની અંદર એ મિથી નામના મંથનમાંથી મિથી રાજા થયા, અને મિથી રાજાએ આખી નગરી વસાવી એમના મિથિલા થઈ એ મિથિલ્યમાં જનક થયા. એ આખી પરંપરા ચાલી, આખો ઇક્ષ્વાકુ વંશ. પણ અહીંયા જન્મેજયની ઉત્કંઠા બાકી રહ્યો. જન્મેજય કે ગુરુદેવ એક મિનિટો મને ઓલી વાત તો કરો કે આ બેયને પક્ષી થઈને 10,000 વર્ષ માટે શા માટે લડવું પડ્યું. કહ્યું કે એમાં હરિશ્ચંદ્રની કથા છે. હરિશ્ચંદ્રને જલોધર નામનો રોગ થયો હતો, અને એ જલોધર નામનો રોગ થયો ને એ હરિશ્ચંદ્ર, આજે તો હરિશ્ચંદ્ર વિશે હું વિશેષ પ્રકાશ નહીં પાડી શકું, કાલે હરિશ્ચંદ્રનું ચરિત્ર છે કે ભગવતીએ હરિશ્ચંદ્રને કેવી રીતે મદદ કરી, હરિશ્ચંદ્રએ ક્યાં ભગવતીને ભેજ્યા છે. એ હરિશ્ચંદ્રને જલોધર નામનો રોગ થયો અને વરુણનો શ્રાપ હતો એના કારણે થયો. પણ વસિષ્ઠએ રોગનો ઉપાય બતાવ્યો કે જલોધરનો રોગ જો દૂર કરવો હોય હું તમારો પુરોહિત છું, તમે 13 પ્રકારના પુત્રો કહેવાય એમાંથી એક પુત્રનું બલિદાન આપો તો થાય. અને વરુણનો યાગ કર્યો, વરુણનો યાગ કરવા સમયે નિયમ એવો હતો કે તમારે ત્યાં દીકરો થાય પણ તમારે પાછો વરુણને અર્પણ કરી દો તો તમારે ત્યાં દીકરો થાય. અને વરુણ યજ્ઞ કર્યો, દીકરા રોહિતને પ્રાપ્ત કર્યો. પણ જ્યારે વરુણ પાછા લેવા આવ્યા ત્યારે આ કહેવા માંડ્યા કે હજી મારો દીકરો તો દાંત નથી આવ્યા, દાંત આવે પછી મારા દીકરાને અર્પણ કરીશ, મોટો થયો કે હજી બાલ છે હજી થોડોક રમાડી લો પછી તને આપીશ. એમ વરુણને ખૂબ ગુસ્સો આવ્યો અને વરુણ કે હવે હું તારા દીકરા રોહિતને લઈ જઈશો. ત્યારે વસિષ્ઠ ઋષિએ શાસ્ત્રોમાંથી શોધીને કીધું કે ભાઈ 10 પ્રકારના પુત્રો હોય અને એમાં ખરીદીને લઈ આવાય એવો નહીં પણ પુત્ર કહેવાય, કૃત પુત્ર કહેવાય. તમે એક કામ કરો, તમારે પુત્ર જ આપવાનો છે ને, બહારથી ખરીદીને લઈ આવો એક પુત્ર. અને હરિશ્ચંદ્ર નીકળ્યા છે આખી બજારમાં કે કોઈ મને પુત્ર આપો, કોઈ મને પુત્ર આપો, પણ કોઈ આપે થોડા. પણ એક બ્રાહ્મણ હતો, અજીગર્ત નામનો બ્રાહ્મણ, જેના ઘરમાં દરિદ્રતાએ ભરડો લઈ લીધો હતો. જમવા માટેનું ભોજન નહીં હતું, 3 દીકરાઓ હતા, પણ દીકરાઓ ભૂખે મરે, પત્ની ભૂખે મરે, બીમારીથી બધી રીતે. અને એ સમયમાં એ યાદ કરતો હતો કે હે નારાયણ, તે આ દરિદ્રતા આપી, અમારા માટે તું દરિદ્ર નારાયણ છે, પણ અમારી પત્ની મારા બાળકો ભૂખા મરી જાય, કંઈક એવો તો ઉપાય બતાવો કે આ જીવિત રહે. અને એ સમયે એ બ્રાહ્મણના, અજીર્ગત નામના બ્રાહ્મણના દરવાજા ઉપર આવ્યા છે હરિશ્ચંદ્ર. કહ્યું કે તમારે દીકરો છે? તો કે હા, મારે 3 દીકરા છે, એક દીકરો મને વેચી દો, તમે કયો એ પૈસા આપીશ. અને સૌથી વતલો દીકરો હતો જેનું નામ હતું શુનક્ષેપ, એ અજીર્ગતે શુનક્ષેપને વેચી દીધો છે. અને આ શુનક્ષેપને લઈ અને હરિશ્ચંદ્ર આવતા હતા, અને એ હરિશ્ચંદ્રએ એને ગળામાં ફાંદો નાખીને લઈ આવતા હતા, ત્યારે વિશ્વામિત્રે કીધું છોડી દેજો, બ્રાહ્મણનો દીકરો છે, બ્રાહ્મણના દીકરાને આવું કરો છો તમે, કે મેં તો આ ખરીદી દીધું હરિશ્ચંદ્રએ. ત્યારે કહ્યું કે વસિષ્ઠ, તું આનો ગુરુ છે, આને નથી સમજાવી શકતો, બ્રાહ્મણના દીકરાની હત્યાનું, બ્રહ્મ હત્યાનું શું પાપ લાગે છે. પણ વસિષ્ઠ કંઈ બોલ્યા નહીં. કહ્યું કે તું બોલતો કેમ નથી? કહ્યું કે અમે યજ્ઞ કરવાના છે, અમે તમારે શું છે આમાં, અમારા વચ્ચે તમે ન પડો, વિશ્વામિત્રને કહ્યું. વિશ્વામિત્ર કે હું ચોક્કસ પડી. હરિશ્ચંદ્રને કહ્યું કે તું ભૂલો છે, તારો ગુરુ પણ ભૂલો છે, તારી બુદ્ધિ તું વિપ્રને સમજી નથી શકું. યજમાન વૃત્તિમાં ને વૃત્તિમાં યજમાનને સારું લગાડવા માટે બ્રાહ્મણની બલિ ચડાવે છે. જ્યાં હું તને શ્રાપ આપું, તારું કર્મ છે ને એ ફક્ત ને ફક્ત તારું ધ્યાન બગલા જેવું છે, બગલો જેમ દંભ કરતો હોય ને એમ તારું યજ્ઞમાં ધ્યાન છે, એટલે જા તું બગલો બની જા. અને શ્રાપ આપ્યો કે તું અમારામાં ધ્યાન આપવા આવે, દંભીમાં દંભી તું છે. અને કહ્યું કે તું આડી નામનું પક્ષી બની જા. વસિષ્ઠ આડી નામનું પક્ષી બની ગયા અને વસિષ્ઠએ શ્રાપ આપ્યો કે તું અમારામાં ધ્યાન આપે, તું દંભી છે, વિશ્વામિત્ર તું બગલો બની જા. વિશ્વામિત્ર બગલો બન્યા અને વસિષ્ઠ આડી બન્યા. આ બંને ભેગા થઈને 10,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું છે.
इति संचोदितस्तेन सत्रैव कार्य हेतवे अन्वेषयामास पुरे ग्रामे ग्रामे गृहे गृहे ગામ ગામ ભટકા ઘરે ઘરે બંને આડી નામનું પક્ષી બનીને ભટકા બગલો બનીને ભટકા છેલ્લે માનસરોવરના કિનારે આવ્યા ને બે 10,000 વર્ષ સુધી લડ્યા ને પછી બ્રહ્માજી આવીને બેની મુક્તિ કરી એ હરિશ્ચંદ્ર ને વિશ્વામિત્રે ધ્યાનમાં રાખ્યું કે તારી ખબર એટલે વિશ્વામિત્રે એટલી પરીક્ષા લીધી આ એક બ્રાહ્મણના દીકરા માટે પણ શરીર છૂટી ગયું અને આ વિદેહની કથા સાંભળતા કર્મ એ છે જેમાંથી મનુષ્ય બંદરમાંથી છૂટે કર્મ એને કહેવાય કે બંદરમાંથી જે છોડાવે અને વિદ્યા એ કહેવાય કે જે મુક્તિ અપાવે આપણે ઘણી વખત સાંભળીએ છીએ સદાચારનું પાલન કરવું બીજાના હિતમાં તત્પર રહેવું ક્રોધનો ત્યાગ ક્ષમા ધૈર્ય અને સંતોષ આ જ્ઞાનના ફળ છે જ્ઞાની કોને કહેવાય જે બધાને ક્ષમા કરી દે જેના જીવનમાં ત્યાગ હોય સાચો જ્ઞાની કહેવાય જેના જીવનમાં ધૈર્ય હોય સાચો જ્ઞાની કહેવાય જેના જીવનમાં સંતોષ હોય સાચો જ્ઞાની કહેવાય જેના જીવનમાં સદાચારનું પાલન છે એ સાચો જ્ઞાની કહેવાય અને બીજાને બીજાનું હિત શોધે ક્રોધ ન કરે એ જ્ઞાનના લક્ષણ છે યયાતિમાં ગુણો હોવા છતાં પણ એને ક્રોધ કર્યો નહીં યયાતિએ શ્રાપ સ્વીકાર લીધો યયાતિને શુક્રાચાર્ય શ્રાપ આપ્યો ત્યારે એને મસ્તક ઉપર ચડાવી લીધો અને એ યયાતિને ત્યાં યદુ ઉત્પન્ન થયા અને એમ જે યદુ ઉત્પન્ન થયા એ યદુના કુળમાં ભગવાન કૃષ્ણ આવ્યા એટલે જે તારા પૂર્વજોની સાથે રહ્યા છે એટલે જ્ઞાનના બધા લક્ષણો છે પણ ક્યારેક ક્યારેક આપણે એની મહિમા નથી સમજી શકતા બ્રાહ્મણોની મહિમા માટે ક્ષુણક્ષેપ માટે વિશ્વામિત્ર એટલો બધો ભોગ આપ્યો છે અને આ બ્રાહ્મણની મહિમા જન્મે જાય તને તો ખબર જ હોવી જોઈએ તારા પિતાએ બ્રાહ્મણનો દ્રોહ કર્યો હતો અને બ્રાહ્મણનો જેણે જેણે દ્રોહ કર્યો છે એ આખો વંશ જતો રહ્યો છે અને એવો એક વંશ હતો જે વંશની અંદર હઈ હઈ નામનો વંશ હતો જેણે બ્રાહ્મણોની હત્યા કરાવી બ્રાહ્મણોની પત્નીઓના પેટ ચીરી નાખ્યા હતા જ્યાં બ્રાહ્મણને જો અહીંયા હઈ હઈ વંશના રાજાઓ મારી નાખતા માહિષ્મતી જેને આપણે કહીએ છીએ ને એ માહિષ્મતીના જે રાજાઓ હતા એને ટોટલી બ્રાહ્મણોના પેટો ચીરી નાખ્યા હતા બ્રાહ્મણ દેખાય અહીંયા મારી નાખે જન્મે જે કહે કે બ્રાહ્મણનો એટલો બધી મહિમા છે અને એ બ્રાહ્મણના મહિમા માટે તો સ્વયં નારાયણ પણ બોલ્યા છે ગર્ગ સંહિતામાં કે બ્રાહ્મણ મારું શરીર છે અદ્યાપિ શ્રૂયતે ઘોષો દ્વારવદ્યારણમે હરે અવિદ્યો વા સવિદ્યો વા બ્રાહ્મણો મામ કીર્તનો ભગવાન કહે કે ભણેલો કે અભણ બ્રાહ્મણ મારું શરીર છે અને બ્રાહ્મણનો એટલો મહિમા ગાય પણ આ હૈયૈ વંશે શા માટે બ્રાહ્મણોની હત્યા કરી એ મને સમજાવો હૈયૈ વંશ એટલે કાર્તિવીર્ય બળવાનમાં બળવાન રાજા 1,000 ભુજાઓનું જેની પાસે બળ હતું જેને સહસ્રાર્જુન કહેતા જેને દત્તાત્રેયજી પાસેથી મંત્ર દીક્ષા લીધી અને દત્તાત્રેયજી પાસેથી મંત્ર દીક્ષા લીધી આપણા ગિરનારમાં દત્ત ભગવાનનું મંદિર છે હરિ ઓમ તત્સત જય ગુરુ દત્ત આ દત્તાત્રેયજી તો આપણે નજીક રહીએ એટલે સમજી નથી શકતા બાકી દત્તાત્રેય જેની ઉપર કૃપા કરીને એના જીવનો સુધરી ગયા છે મારે આજે એક રહસ્ય એ ખોલવું છે કે આહિર સમાજમાં ઘણી બધી પાંખો આવે ને આહિર સમાજની એક પાંખ એટલે પ્રાગથરિયા નામના આહિરો એ પ્રાગથરિયામાં એ જે કચ્છમાં મોટા ભાગના જેને બધા પ્રાથરિયા નામના આહિરો કહે કચ્છમાં સૌથી વધારે છે અને કચ્છમાં વૈશાખ વદ 13ના દિવસે આજે પણ એક જ તિથિમાં એ બધા લગ્ન કરે આ પ્રાગથરી આહિર એક જ તિથિ વૈશાખ વદ ને 13 એટલે આખા ગામમાં એક સાથે જ લગ્ન એક જ તારીખમાં અને એમ એક લોડાઈ નામનું ગામ કચ્છમાં અને એમાં રાયમલ નામના ડાંગર રાયમલ ડાંગર ને ત્યાં એકની એક એની દીકરી અને એકની એક દીકરીના લગ્ન લેવાના છે લીરલબાઈ એનું નામ લીરલબાઈના જ્યારે લગ્ન લેવાના લગ્નની જાન પહોંચી ગઈ એના ગામના પાદરે આ રણમલ ડાંગરે સ્વાગત કર્યું છે જાનનું જાનને ઉતારા આપ્યા ઉતારા આપીને જ્યારે વરરાજો એ ચોરીના ફેરામાં આવ્યા માંડવી આવ્યો એને પોખવામાં આવ્યા અને પછી બ્રાહ્મણે એનું પૂજન કરાવ્યું અને પૂજન કરાવ્યું એને ન્યાસ કરાવ્યા અને પછી બ્રાહ્મણ બોલ્યા છે સમય વર્તતે સાવધાન મંડપ મધ્ય કન્યાયાહ આગમનસ્ય સમય વર્તતે સાવધાન મામાને કહ્યું કે કન્યાને લઈને આવો
અને કન્યાને જ્યારે લેવા ગયા ત્યાં કન્યા જોવા ન મળી લીરલભાઈ, અને આખા જેટલા ડાંગર પરિવારના જેટલા પ્રાખરિયા કુટુંબના યાદવો હતા હીરો, કહ્યું કે આ ગઈ છે ક્યાં? કોઈ તપાસ માટે 5-7 લોકો દોડતા દોડતા ગયા, ક્યાં તો એ લીરલભાઈ જ્યાં જતા હતા ને એ મેકરણ દાડાના ધૂણે જતા હતા, મેકરણ દાડા પાસે જતા હતા. અને આ મેકરણ દાડો એટલે કોણ? જે મેકરણ દાડો 12 વર્ષ સુધી આ ગિરનારમાં રહ્યો, અને આ ગિરનારમાં મેકરણ દાડાને દત્તાત્રેય સાક્ષાત પ્રસન્ન થયા હતા. મેકરણ દાડાનો નિયમ હતો, જ્યાં રહે ત્યાં 12 વર્ષ સુધી ધૂણો તાપે, 12 વર્ષ ત્યારે 13મા વર્ષે ધૂણો છોડી દે. 4 જગ્યાએ આજે પણ એના ધૂણા છે. એક પરબમાં છે, જ્યાં પરબ આપણે કહીએ ને ત્યાં દત્તાત્રેયજીનું સ્થાન છે, ત્યાં વાસ્તવિકમાં તો આ મેકરણ દાડાનો ધૂણો છે. બીજો જંગીમાં છે, ત્રીજો લોડાઈમાં છે, અને ચોથો ધ્રંગમાં છે. હું પૂજ્ય કાશ્મીરી બાપુ સાથે ગયો હતો એ ધ્રંગમાં, અમે ત્યાં એક દિવસ રોકાણા. પૂજ્ય કાશ્મીરી બાપુના શબ્દ છે કે મહાદેવા જીવથી સમાધિઓ છે, આ વાતો કરે છે આ બધી સમાધિઓ. અને એ 11-11 સમાધિ જીવતા સમાધિ લીધી, એમાં જે પહેલી સમાધિ છે ગિરનારી મયાગરી બાપુની સમાધિ છે, બીજો કાંધો આહિર કરીને હતો એ કાંધા આહિરની સમાધિ છે, ત્રીજો વિઘો આહિર હતો એની સમાધિ છે, ચોથી સમાધિ કાંથળ સુથારની, પાંચમી પ્રેમજી ગણપત એ ભુજના ભૂદેવ હતા સારસ્વત બ્રાહ્મણ, ભૂદેવે પણ સમાધિ લીધી, સાધુ સુંદર દાસની સમાધિ છે, ઠાકોર મોકાજીની સમાધિ છે, જાડા ખીરાજની સમાધિ છે, કડિયા કાંજીની સમાધિ છે, પ્રેમબાની સમાધિ છે, અને એક સમાધિ છે લીરલભાઈની છે. આજે લગ્ન સમયે બધું છોડીને જતી રહી, બહુ મેકરણ દાડાએ સમજાવી. પણ આ મેકરણ દાડો તો એ છે કે હરિદ્વાર જે ગંગાજીનું જલ ભરીને આવતા હતા, અને એનાથી જ બધા સાધુ સંતો ભોજન કરતા ને બધું કરતા. જેણે પોતાના જીવનમાં ખોંભડી ગામ હળદોરજી રાજપૂત ને ફાયાબાઈ ના ઘરે એક દીકરો જન્મ હતો, જેનું નામ હતું મેંકો. અને આ લગભગ 1786 ની વાત છે, 17મી સદીની, આ સત્ય ઘટના છે. હું તમને આ જોગ માયા જેવી, જોગ માયા કોણ હોય સમજાવવા માંગુ છું. આ દત્તાત્રેયજી ની વાત આવી એટલે મારાથી દઈ ના શકાનું. દત્તાત્રેયજી ની વાત આવી એટલે મને મેકરણ દાડા યાદ આવ્યા, મને મેકરણ દાડા યાદ આવ્યા, લીરબાઈ યાદ આવી, અને એ યાદ આવ્યા એટલે મને આખી ઓલી જીવતી સમાધિ યાદ આવી, એ ધ્રંગની જીવતી સમાધિ. અને જ્યારે આ હળદોરજી રાજપૂત અને એની ફાયાબાઈ બે પત્નીની આ એક દીકરો નાનકડો 11 વર્ષનો જ, અને એ દીકરો એનું નામ હતું મેંકો, અને એક દિવસ નવું ઘર બનાવતા ને જમીન ખોઈ દી કે એમાંથી તુંબડી નીકળી, એમાંથી એક પોટલી નીકળી, એમાંથી પથ્થર નીકળ્યું, એમાંથી ચાખડી નીકળી, એમાંથી પાલખી નીકળી, એમાંથી ચુંદડી નીકળી, અને આ બધું જોવા નીકળ્યું એટલે આ કોનું હશે? આ કોઈ સંતનું લાગે, અહીં સંતના બેસણ હશે. ત્યારે કોઈ સંત આપણે ઘેરે આવે તો એને આપી દેશું. ત્યારે આ મેંકો જેને દાડો મેકરણ કહીએ ને, એને કહ્યું બીજા કોઈ માટે નહીં, મારા માટે નીકળ્યું છે, મારે લઈ લેવો છે ભેંક. અને દાડા મેકરણે ભેંક લઈ લીધો, અને પછી આખા કચ્છના લોકો છે મહારાવ દેશરજી ત્યાંનો રાજા, એને ગુરુ માની લીધા, અને એ ગુરુ માનીને નામ આપ્યું જીનામ, જીનામ, જીનામ. આ કબીરજીનું નામ છે, જે કબીરના પંથવાળા હતા એ મેકરણ દાડાના બધા માનવા માની ગયા, અને બધાએ નામ આપ્યું છે કે તમે અમારા જીનામ, તમે અમારા જીનામ. એ હરિદ્વારથી એ મહાપુરુષ આવતો હતો કાવડ લઈને, ગંગાજળ હતું, અને રસ્તામાં કોઈ હિંસક પ્રાણીઓએ ગધાને ગધેડા ઉપર આક્રમણ કર્યું હશે, એ તડફડતો હતો પાણી વિના, જે આખી કાવડ હતી આખી ગધેડાને પીવડાવી દીધી, એના ઘાવ રૂજેલા હતા એ સારા કર્યા, દવા લગાડી, અને પછી ગધેડાને કીધું કે તારે હવે ક્યાંય જવાનું નથી, તારી મારી સાથે રહેવાનું છે. એ બીજો કોઈ નહીં, લાલિયા નામનો એ ગધેડો હતો. એ ગધેડો તો રહ્યો, પણ એ લાલિયા સાથે એક દિવસ એક કૂતરો પણ ભેગો થયો, એનું નામ હતું મોતિયો. લાલિયો અને મોતિયો બેને ભેગા રાખે, આ ગધેડા ઉપર એ જમવાના રોટલા રાખે, અને પાણીના પોતાના શરીર ઉપર કાવડ રાખે. એ કચ્છના એ વેરાન જંગલમાં એ ભૂખ્યાને અન્નની લાણી, તરસ્યાને મીઠા પાણી, જીનામ જીનામ કરતા આ મહાપુરુષે આખી અન્ન
પૂર્ણાની જ્યોત પોતાનું આશ્રમ નહીં હાલતું ચાલતું અન્ન ક્ષેત્ર લાલિયો પુત્રો સુમતો જાય કે કઈ બાજુ માણસ છે ને ગધેડા ને લઈને રોટલા ખવડાવે એ પોતે માગે બધામાં જીનામ જીનામ કરતા અને બધા લોકોને ખવડાવે હાલતું ખાલતું જેને અન્ન ક્ષેત્ર ખોલ્યું અને જયારે ઉંમર મોટી થઈ ગઈ ત્યારે એ ધૂણો તાપતા ત્યારે લીરબાઈ ને એવું થયું કે હવે મારી જરૂરિયાત છે લગ્નના મંડપ લીરબાઈ છોડી અને પહોંચી ગયા એની પાસે કે આ તારા લગ્ન છે સમજાવ્યા કહ્યું કે હવે મારે બીજું કઈ જોઈએ નહીં મુંડન કરીને ભગવા પહેરી લીધા જયારે એના પિતાજી રણમલ ડાંગર ત્યાં પહોંચ્યા ને ત્યાં તો ભગવો ધારણ કરી લીધો તો લીરબાઈ ધરતી માથે ધમ ધમે સંતો ને સેવક તારા ચરણે આવીન મે સંતો ને સેવક તારા ચરણે આવીન મે તરસ્યા ને મીઠા પાણી ભૂખ્યા ને અન્ન ની લાડી દર્શન ને મીઠા પાણી ભૂખ્યા ને અન્ન ની લાડી લાલિયા ને મોતિયા ની કીધી છે અમરે કહાની લાલિયા ને મોતિયા ની કીધી છે અમરે કહાની અને આ લાલિયા ને મોતિયા ની સાથે રહીને મેકરણ દાદાએ માતાના મઢમાં મહંત કાપડી સાધુ ગંગારામ પાસે દીક્ષા લીધી હતી અને એ દીક્ષા ગુરુ બનાવીને આખી જિંદગી આ કર્યું લીરબાઈએ પણ હવે રોટલા માગવાનું કામ અને બધાનું અન્નક્ષેત્રનું કામ સંભાળ્યું અને આ લીરબાઈની પરીક્ષા લેવા માટે લીરબાઈ જોગ માયા છે ત્યારે ખબર પડી કે 700 સાધુઓની જમાત આવી છે કે અમારે જમવું છે ત્યારે લીરબાઈએ કહ્યું કે હું તો તમને ફક્ત ને ફક્ત ધોળી દાળ અને કાળી રોટી ખવડાવી શકીશ મારી પાસે બીજું કઈ છે નહીં ત્યારે કહ્યું કે ભલે કઈ નહીં એ જમાડ પણ અમારે તો માલપુવા ખાવા હતા જ્યારે એ ધોળી દાળ ને કાળી રોટી પીસી ત્યારે વાસ્તવિકમાં માલપુવા બની ગયા ત્યારે સાધુએ કહી દીધું લીરબાઈ જોગ માયા છે અને એ આહિરપુરમાં એ ડાંગર પરિવારમાં ઉત્પન્ન થયેલી રાયમલ ડાંગરની દીકરી અને ત્યારથી મને એવું લાગે કે પ્રાગફરિયા આખો આહિર સમાજ એ મેકરણ દાદાને માનવા માંડી ગયો અને આજે પણ જીનામ જીનામ કરતો થઈ ગયો જીનામે જો કોટડે અને જીનામે જય જયકાર જીનામને જેણે જાણ્યા અરે રે એનો થઈ ગયો બેડો પાર દર્શ્યાને મીઠા પાણી ભૂખ્યાને અન્નની લાડી દર્શ્યાને મીઠા પાણી ભૂખ્યાને અન્નની લાડી લાલિયાને મોતિયાની કીધી છે અમર કહાની લાલિયાને મોતિયાની કીધી છે અમર કહાની અને એ 1786 માં આ લીરલબાઈએ દરેક કચ્છના ગામડાઓમાં ઠાકોર મંદિર બંધાવ્યા એક ચોરો બંધાવ્યો અને પીવાના પાણીના પરબો બંધાવ્યા આવું કૃત્ય કરી અને લીરબાઈ છેલ્લે 1786 માં આસો સુદ 14 અને શનિવાર આ દિવસે મેકરણ દાદા કહે કે હું જીવતા સમી દઈ સમાધિ લઉં મેકરણ દાદા સહિત 11 લોકોએ જીવતા સમાધિ લીધી એમાં એક લીરલબાઈ પણ હતી એના સિવાયના મેં જે આ સંતોના નામ લીધા એ લોકોએ જીવતા સમાધિ લીધી અને આજે પણ જાવ તો તમારી રૂવાટી ઊભી થઈ જાય એક વખત ધ્રંગ જવાની જરૂરિયાત છે લાલિયાને મોતિયાની મર્યાદા અતિ ભરી લાલિયાને મોતિયાની મર્યાદા અતિ ભરી સંતોના ચરણો માં છે શોભે સમાધિ ગણી સંતોના ચરણો માં છે શોભે સમાધિ ગણી
તરસ્યા ને મીઠા પાણી ભૂખ્યા ને અગ્ની લાણી તરસ્યા ને મીઠા પાણી ભૂખ્યા ને અગ્નિ લાણી લાલિયા ને મોતિયા ની કીધી છે અમરકાની લાલિયા ને મોતિયા ને કીધી છે અમરકાની આ રીતે દત્ત ભગવાન પાસેથી જેને મંત્ર દીક્ષા લીધી એ કાર્તવીર્ય બહુ મહાદાની હતો અને કાર્તવીર્ય સહસ્ત્રાર્જુને એટલા બધા દત્તાત્રેય પાસેથી દીક્ષા લઈને એટલા બધા યજ્ઞ કર્યા કે ભૃગુ વંશીઓ જેટલા બ્રાહ્મણો હતા એ કાર્તવીર્યના યજમાન હતા કાર્તવીર્યના યજમાન હતા ભૃગુ વંશી બ્રાહ્મણોને બોલાવી યજ્ઞ કરાવીને યજ્ઞમાં વિપુલ દક્ષિણા આપી દક્ષિણાના ઘરો ભરી દીધા અને બ્રાહ્મણોએ બહુ દક્ષિણા લઈ અને છેલ્લે એક દિવસ આ સહસ્ત્રાર્જુન જતો રહ્યો એના પછી હૈયે વંશનું એકદમ નબળું પાસું આવ્યું બધા સારા દિવસ ન હોય હૈયે વંશ પાસે બિલકુલ ધન્યું ન રહ્યું એકદમ બધા નિર્ધન થઈ ગયા અને ક્ષત્રિયોને ધનની જરૂરિયાત પડી ત્યારે ક્ષત્રિયો બ્રાહ્મણો પાસે ગયા કે અમારે રાજઘરાનું ટકાવું છે હે ભૂદેવો તમે અમને દક્ષિણા આપો બ્રાહ્મણો પણ તમે અમને અમે તમને ભરપૂર દક્ષિણા આપી તમે અમને અત્યારે મદદ કરો અમે તમને પાછા પૈસા બનશે એટલે પાછા તમારા પૈસા પહોંચાડી દઈશું ઉછીના પૈસા માંગ્યા ધન માંગ્યું પોતાની આજીવિકા ચલાવવા માટે છેલ્લે ક્ષત્રિયને આ નિયમ લેવો પડ્યો બ્રાહ્મણો પાસે ગયા કે તમે અમારા કુલ પુરોહિત છો તમે અમારા ગુરુ છો તો ઉછીને આપો અમે તમને ખૂબ ધન આપ્યું અને યજમાનને ખબર પણ હોય કે અમે કેટલું આપ્યું છે અમારા પૂર્વજોએ ખૂબ આપ્યું છે એટલે અમે અત્યારે ઉછીના પેટે માગીએ છીએ પણ બ્રાહ્મણો બધા લોભી હતા એક પણ બ્રાહ્મણોએ ધન ના આપ્યું ભૂદેવો કે અમારી પાસે ક્યાં કઈ છે જો તો અમે તો ઝૂંપડામાં રહીએ આવો ભૂદેવોએ પણ ઢોંગ કર્યો આ ભૃગુવંશી બ્રાહ્મણોએ પણ બધું ધન જમીનમાં દાટ્યું હતું ક્ષત્રિયો સમજી ગયા હૈયે વંશના જેટલા લોકો હતા એ હૈયે વંશના ક્ષત્રિયોએ આ કાર્તવીર્યના પરિવારે આ બધા બ્રાહ્મણોને યજ્ઞ માટે બોલાવ્યા કે એક મહિનાનો યજ્ઞ કરો એક મહિનાના યજ્ઞ માટે જોડાણા રાત્રે આ બધાએ પહોંચી આ એક મહિનો બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ઓલા લોકોએ જમીન ખોદીને બધું સોનું બધું ઝવેરાત કાઢી લીધી આખું ધન લૂંટી લીધું અને એ ધન લૂંટી લીધું ત્યારે બ્રાહ્મણોને ખબર પડી કે આપણે યજ્ઞ કરી આપણું ધન તો લૂંટી ગયા છે એની પત્નીઓ સમાચાર આપ્યા બ્રાહ્મણો અર્ધો યજ્ઞ મૂકીને આવ્યા કે તમે અમારું ધન લૂંટી ગયા તમે ચોર છો આવા છો એમાં ઝઘડો થયો ને એ યજ્ઞ કરતા કરતા ઝઘડો થયો યજ્ઞ કરવા વાળા બ્રાહ્મણો ને ભૂદેવો ને બધાને માર્યા છે અહીં વંશના ક્ષત્રિયો જ્યાં મન પડ્યું ત્યાં તલવારો મારી છે જ્યાં મન પડ્યું ત્યાં બ્રાહ્મણો ભાગી ગયા ગુફામાં ચાલ્યા ગયા અને આ હૈ હૈ વંશના જે સૈનિકો રાજાઓ હતા કહ્યું કે ભૃગુ વંશનો જ્યાં પણ બ્રાહ્મણ દેખાય મારી નાખો બીજી વાત નહીં આપણી સામે હોશિયારી કરે અરે આ જે હૈ હૈ વંશના ક્ષત્રિયોની ધાગ એવી હતી કે બાળકોના પેટમાંથી ગર્ભો એમને પડી જતા હૈ હૈ નો ડર એટલો બધો બ્રાહ્મણો બધા પોતાના મકાન તરફ પોતાના ભવન તરફ જતા ડરતા બ્રાહ્મણોને કહ્યું છે હૈ હૈ વંશના ક્ષત્રિયોએ કે બ્રાહ્મણો તમે બધાય બગલા જેવા દંભી છો દેખાડવાના અને કરવાના કંઈક અલગ છે જેમ બગલો બેઠો હોય આપણે લાગે કે ઓહો આ હંસ જેવો કેટલો સુંદર ને સારો લાગે પણ માછલી આવે એટલે સીધો ત્રાપ મારે તમે એવા લોભી છો તમે અમારું ધન લૂંટી ગયા અમારા પૂર્વજોનું અમે જ્યારે માગ્યું ત્યારે પણ તમે આ સંશય કર્યો તમે આપવામાં એટલે બસ અમે એટલું જ કહીએ તમને કે હવે તમે જ્યાં મળશો મારી નાખશો પાપનું મૂળ લોભ છે આ બ્રાહ્મણો પણ લોભના કારણે મરાણા હૈયે વંશીના ક્ષત્રિયોને પણ લોભ જાગ્યો સ્ત્રીઓ ભયભીત થઈ ગઈ હિમાલયમાં જઈ અને આ ભૃગુ વંશની સ્ત્રીઓએ એક માટીની મૂર્તિ બનાવી ભગવતીની ગૌરીની ઉપાસના કરી અને ગૌરીની ઉપાસના કરીને ભગવતી પાસે સતત જપ કર્યો છે રીમ મંત્રનો ભગવતીને સતત જપે રેખા છે રીમ 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 અને આજ ભગવતી રીમ નામના મંત્ર દ્વારા આખી બહેનોએ સાથે મળી અને ભગવતીની ઉપાસના કરી છે ઓમ નમો રીમ જગદંબિકાય ઓમ નમો રીમ જગદંબિકાય ઓમ નમો રીમ જગદંબિકાય ઓમ નમો જગદંબિકાય નમો વેદ જનિતાય જગદંબિકાય નમો વેદ
મારે તમને એક વિચિત્ર ચરિત્રમાં લઈ જવા છે. હઈ હઈ વંશના ચરિત્રમાં હઈ હઈ નામ કેમ પડ્યું, પણ એ લેતા પહેલા તમને બે મિનિટ માટે તાલી પડાવી છે. તમારી સ્ફૂર્તિ આવી જાય, તમારી આળસ દૂર થઈ જાય, તમારા ઝોલા દૂર થઈ જાય, તમારું જમવાનું પતી જાય, તમારી ડાયાબિટીસ દૂર થઈ જાય, તમારે થાઇરોઇડ ન આવે, આંખની રોશની પાછી આવી જાય અને પાછા ક્રાંતિવાળા બની જાવ, એ માટે તમારા કુલ પુરોહિતની ઉપસ્થિતિ છે નીતિન દાદાની સાથે. જગદંબિકાય નમો વેદ જનિતાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, વેદ જનિતાય નમો જગદંબિકાય, વેદ જનિતાય નમો જગદંબિકાય, વેદ જનિતાય નમો જગદંબિકાય, વેદ જનિતાય નમો જગદંબિકાય, ઓમ નમો રીમ જગદંબિકાય, ઓમ નમો રીમ જગદંબિકાય. અને સતત જપ કર્યું ને ભગવતી પ્રસન્ન થયા આદ્ય શક્તિ ગૌરી હિમાલયમાં, અને હિમાલયમાં પ્રસન્ન થઈને કહ્યું કે બોલો શું જોઈએ તમારે, કે અમારા એક પણ અમારા વંશમાં દીકરો રહેતો નથી, હઈ હઈ વંશના લોકો આવીને ત્રાળ નાખે ને અમારે બાળકો પેટમાં મરી જાય, અમારો વંશ ચકે એવો પુત્ર જોઈએ છીએ. જગદંબિકાય નમો વેદ જનિતાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, જગદંબિકાય નમો વેદ જનિતાય, વેદ જનિતાય નમો જગદંબિકાય, વેદ જનિતાય નમો જગદંબિકાય, વેદ જનિતાય નમો જગદંબિકાય, વેદ જનિતાય નમો જગદંબિકાય. કહ્યું કે હવે તમારે ચિંતા કરવાની જરૂરિયાત નથી, તમારામાંથી કોઈ એક સ્ત્રીમાંથી એક બાળક ઉત્પન્ન થશે અને એ પુરુષ તમારો વંશ આગળ ચલાવશે, અને આ જે ઉત્પન્ન થયો બીજો કોઈની એક સ્ત્રીની જાંઘમાંથી ઉત્પન્ન થશે, અને એ સ્ત્રીઓ હિમાલયની ગોદમાં જતી રહી કે અમારા દીકરાઓ જે પણ આવે એને મારી નાખે છે આ હઈ હઈ વંશના ક્ષત્રિયો. કહ્યું કે હવે તમારો વંશ આગળ વધશે એ મારી નહીં શકે, મારા આશીર્વાદ છે, અંબિકાએ કહ્યું. અને એ અંબિકાના કારણે એક સ્ત્રીને ગર્ભ રહ્યો, અને એ ગર્ભ રહ્યો એની જાંગમાંથી એક પુરુષ પ્રગટ થયો, એ ભગવતીના અંશ રૂપે પ્રગટ થયો, અને બાળક ઉત્પન્ન થયો એ ઉરુમાંથી ઉત્પન્ન થયો, એટલે નામ પાડવામાં આવ્યું ઓર્વ. આ ઓર્વ ઋષિથી આખો ભૃગુ વંશ થયેલો છે, અને આ ઓર્વ એટલા બધા તપસ્વી હતા, જગદંબિકાનું વરદાન હતું, જગદંબિકાની ઉપાસના એને કરી, અને જગદંબિકાના કારણે સિદ્ધિઓ એટલી પ્રાપ્ત થઈ ગઈ કે સિદ્ધિઓ એના કપડા કોઈ દિવસ આકાશમાં સુકવતા નહીં, એમ ના આમ સૂકવી દીધું, આકાશ દોરીના રૂપમાં એનું કામ કરે, દોરી વિના જેના વસ્ત્ર સુકાઈ જાય. અને એક કથા તો એવી આવે કે આ ઓર્વ ઋષિની દીકરી, એનું નામ કદલી હતું, કદલી એટલે કેળનું ઝાડ, સંસ્કૃતમાં એને કદલી કહેવાય, પણ કદલીને સંગ દોષના કારણે એક દોષ લાગુ પડી ગયું, ગાળો બહુ બોલતી, કદલી ગાળો બોલતી એટલે કોઈ સગાઈ પણ કરતું નહીં, લગ્ન પણ ન કરતા. એ ઓર્વ ઋષિ એક દિવસ રડતા હતા અને એની પાસે આવી અને નારદે કહ્યું કે તમે એટલા સિદ્ધિવાળા છો, જગદંબિકાની કૃપા છે તમારી ઉપર, અંબિકાની કૃપા છે, છતાં પણ રડો છો કેમ, કે મારે ઘેર એક ભગવતી સ્વરૂપા દીકરી છે પણ એના લગ્ન નથી થતા, અને બાપની એ જ ચિંતા હોય કે દીકરીના લગ્ન થાય. કહ્યું કે લગ્ન કેમ નથી થતા, કે મારી દીકરી કદલીને એક મોટી ટેવ છે, ગાળો ખૂબ બોલે છે, કોઈ પણ લગ્ન કરવા તૈયાર છે નહીં. તો કે લગ્ન કરવા માટે તૈયાર હું તમને વ્યવસ્થા કરી દઈશ. અને એ સમયે દુર્વાસા ઋષિને તૈયાર કર્યા કે ક્યાં સુધી આવું ભજન અને તપ કરશો, એકાદી પત્ની જોઈએ તમને પણ, તમે પણ બહુ ક્રોધવાળા, એ ક્રોધવાળી હોવી જોઈએ,
સામ સામે બંને એવા જોવા જોઈએ ને પાત્ર. ચાલો તમને એક બતાવું સુંદર પાત્ર લઈ ગયા છે નારદજી. મને એવું લાગે જોવા જવાની પહેલી વહેલી પદ્ધતિ કદાચ દુર્વાસાજી કાઢી હશે. દુર્વાસા જોવા ગયા એ સમયમાં પેલા વેલા, અત્યારે જાય પેલા જતા નહીં. દુર્વાસા જ્યાં જોવા માટે ગયા, જોવા માટે ગયા ને એમ બધું નક્કી થઈ ગયું. દૂધ પીણા થઈ ગયા, દૂધ બુધ પી લીધું, નક્કી કરી નાખ્યું, લગ્નની તારીખ ગોઠવી નાખી, બધું થઈ ગયું. પછી બહાર નીકળ્યા ત્યારે દુર્વાસા કે એક વસ્તુ ભૂલી ગયા આપણે.